ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા સોમનાથના સાનિધ્યમાં મહત્વના કરોડો રૂપિયાના કામોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરાયા હતા. વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરના સાનિધ્યમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા વિવિધ કામોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરાયા હતા, જેમાં ભગવાન સોમનાથની પવિત્ર ભૂમિ પ્રભાસ પાટણ ખાતે રૂપિયા 21 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અદ્યતન અતિથિગૃહ તથા વેરાવળ તાલાલા રાજ્ય ધોરીમાર્ગના 23 કિલોમીટરના રસ્તાને રૂપિયા 27 કરોડના ખર્ચે 10 મીટર પહોળો કરવાના કામોનું ખાતમુહૂર્ત તેમજ સરકારી અર્ધ સરકારીઓ માટે 27 કરોડના ખર્ચે નવનિર્મિત 95 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ ચુનીભાઈ ગોહેલ, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમા, ગુજરાત મેરીટાઈમ બોર્ડના ડાયરેક્ટર કિશોરભાઈ કુહાડા, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન સુયાણી, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર સહિતના ગીર સોમનાથ જિલ્લાના ભાજપના આગેવાનો અને સરકારી વહીવટી તંત્ર તેમજ હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. હું માનું છું, જ્યાં સુધી હું એમને ઓળખું છું 1995 થી, નીતિનભાઈ વિશે બે વાત કરીને મારી વાત પૂર્ણ કરીશ. આ વિસ્તારમાં, આ ગુજરાત આખામાં, જ્યારથી નીતિનભાઈ રાજ્યના માર્ગ મકાન વિભાગનો જ્યારથી કાર્યભાર સંભાળ્યો છે, ત્યારથી ગુજરાતના રસ્તાઓ તમે જોશો તો 1998 પહેલાના રસ્તાઓ બિસ્માર રસ્તાઓ હતા. અને એમનો 1998 થી એમણે જયારે રાજ્ય સરકારમાં કેબિનેટ મિનિસ્ટર તરીકે એમણે માર્ગ મકાન સંભાળ્યું, એ વખતથી ગુજરાતના જે તમામ રસ્તાઓ ચાર ચાંદ લગાવી દીધા છે. આજે આપણે બહાર જઈએ છીએ ત્યારે પણ આપણને લોકો એમ કહે છે કે તમારા ગુજરાતના રસ્તાઓ બે મિસાલ છે, અને એનો તમામ યશ આપણા ડેપ્યુટી ચીફ મિનિસ્ટર સાહેબને જાય છે. બીજું, મિત્રો, ખેડૂત મિત્રો પણ અહીંયા બેઠા છે, ત્યારે હું એક વાત કહું આપને કે જે અત્યારે 1000 રૂપિયા મણના જે કરવામાં આવ્યા છે માંડવીના, એમાં પણ ખૂબ જ મોટો ફાળો અને ખૂબ જ મોટો અભિગમ એમનો નીતિનભાઈ પટેલ સાહેબનો રહ્યો છે. હું આ તકે એમને આભાર માનવાનો ભૂલતો નથી. મિત્રો, હમણાં જ એમને એક કામ કર્યું છે, મેં એમને મંજૂરી માટે મુકાવ્યું હતું. રેલવેએ પણ 50% પોતે ખાતરી આપી છે કે 50% ખર્ચો અમે આપશું, અને અત્યારે નીતિનભાઈ કીધું છે કે હું 55 કરોડ રૂપિયા હું અત્યારે ફાળવીશ, અને અત્યારે પોતે જાહેરાત કરવાના છે. ભાઈ સોલંકી, નગરપાલિકાના પ્રમુખશ્રી, તેમજ મંચ ઉપર ઉપસ્થિત સૌ આગેવાનો, આપ સૌ વડીલો, યુવાન દોસ્તો, ભાઈઓ તથા બહેનો, આજે 21 કરોડ રૂપિયાના ખર્ચે અહીંયા અતિથિગૃહનું નિર્માણ, ભગવાન સોમનાથનું પવિત્ર મંદિર જે આખા વિશ્વના હિન્દુઓનું એક શ્રદ્ધાનું સ્થાન છે, દર વર્ષે લાખો યાત્રાળુઓ સમગ્ર દેશ અને દુનિયામાંથી ભગવાન સોમનાથના દર્શન કરવા માટે અહીંયા આવે છે. મહાનુભાવો જેવા કે રાષ્ટ્રપતિ હોય, વડાપ્રધાનશ્રી હોય, સુપ્રીમ કોર્ટના માન્ય જજશ્રીઓ હોય, દેશના બધા જ રાજકીય મહાનુભાવો હોય અને અન્ય હાઈકોર્ટના જજશ્રીઓ હોય, આવા અનેક પ્રકારના મહાનુભાવો અને લાખો લાખો નાગરિકો ભગવાન સોમનાથના દર્શન કરવા સતત આવે છે, ત્યારે આ બધાને રહેવાની વ્યવસ્થા માટે અત્યારે ટ્રસ્ટ તરફથી જે વ્યવસ્થા કરી છે એ માં વધારો કરવો, અને રાજ્ય સરકારનું પોતાનું અતિથિગૃહ અહીંયા સોમનાથ વેરાવળ ખાતે નિર્માણ કરવો એ ઘણા સમયથી વિચારણા હેઠળ હતું, અને અમે આજે 21 કરોડ રૂપિયાના ખર્ચે બનનાર આ અતિથિગૃહનું 4 માળનું જે બનશે એનું ખાતમુહૂર્ત કર્યું છે. લગભગ 50 કરતાં વધુ રૂમ, જેમાં બધી જ પ્રકારની સુંદર આધુનિક વ્યવસ્થાઓ છે. એક બાજુ ભગવાનનું મંદિર અને સામે સુંદર દરિયા કિનારો એવી આ સુંદર જગ્યા ઉપર આ અતિથિગૃહનું નિર્માણ કરવામાં આવશે. સાથે સાથે સોમનાથમાં અને તલાળામાં આવવા જવા માટે જે જૂનાગઢથી મુસાફરો, પર્યટકો કે શ્રદ્ધાળુઓ આવે છે એમને જે રસ્તો અત્યારે હતો એ વધુ પહોળો કરવાની જરૂરિયાત હતી, એટલે તાલાલાથી વેરાવળનો આ રસ્તો પણ 10 મીટર પહોળો કરવાનું કામ 24 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કર્યું છે, એનું પણ આજે ખાતમુહૂર્ત કર્યું છે. જિલ્લો અલગ થયા પછી અહીંયા સેંકડો સરકારી કર્મચારીઓ રહેવા આવ્યા છે,
અધિકારીઓ કર્મચારીઓને પોતાના મકાન હોય ક્વાર્ટર હોય એ જરૂરી છે, જેથી બધા સાથે મળી અને એક જગ્યાએ કર્મચારીઓ રહી શકે અને પોતાની કામગીરી સારી રીતે બજાવી શકે એ માટે સરકાર તરફથી 95 જેટલા ક્વાર્ટરોનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આ 95 ક્વાર્ટરોનું પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આમ બધા જ પ્રજાલક્ષી શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ લક્ષી અને આ વિસ્તારના નાગરિકો લક્ષી આ કામોનું આજે અમે ખાતમુહૂર્ત કર્યું છે. અને સોમનાથ ભગવાનના દર્શન માટે આવવા જવા માટે જે સૌથી મોટી જરૂરિયાત હતી, જેની અમારા સંસદ સભ્યશ્રીઓ અમારા કાર્યકરો અમારા હોદ્દેદારો દ્વારા રજૂઆત કરવામાં આવેલી માગણી કરવામાં આવેલી, એ ભાલકા તીર્થ પાસે જે રેલવેનું ફાટક છે એના ઉપર ઓવરબ્રિજ બનાવવાની પણ રજૂઆત હતી. એટલે એ રજૂઆતને પણ મંજૂર કરી આજે લગભગ 55 કરોડ રૂપિયાના ખર્ચે ભાલકા તીર્થ સાથે જોડતો રેલવેનો ઓવરબ્રિજ પણ ગુજરાત સરકાર તરફથી મંજૂર કરવામાં આવ્યો છે.